गुड मॉर्निंग ऑल ऑफ यू। तो मित्रों ईटीसी ना लास्ट लेक्चर नी अंदर आपणे एक्जाम्पल विषे चर्चा करता हता, ठीक छे। तो बे एक्जाम्पल आपणे जोई लीधेला, बीजा बहु बधा एक्जाम्पल तमारी बुक में आपेला छे, पण आपणे जे आईएमपी अने जे जीटीयू में पूछाई गयेला छे तेना विषे ज आपणे डिस्कस करीए छीए। बीजा एक्जाम्पल तमारे जो प्रेक्टिस माटे गणवा होय तो बुकनी अंदरथी तमे गणी शको छो, ठीक छे। तो आपणे आजे त्रीजो एक्जाम्पल जोईए, काले बे जोईला, आजे त्रीजो विषे वात करीए आपणे। तो आपेलो छे 2.19 नंबर छे एक्जाम्पलनो। तो आपणने किंमत आपेली छे एक 350 टन वजननी विद्युत ट्रेन 10% ઉપરના ચઢાણવાળા ધાર પર દોડે છે। તો સરળ બનાવેલ ગતિ સમય વક્ર ગણી અને આ બધી માહિતી આપેલી છે તેના પરથી આપણે વિશિષ્ટ શક્તિ વપરાશનું ઇક્વેશનનું કિંમત મેળવવાની છે, ઠીક છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને આપેલું છે કે 30 સેકન્ડ માટે એક સરખો પ્રવેગ 1.5 કિલોમીટર પર કલાક પર સેકન્ડ, ઠીક છે। તો આપણે ડાયરેક્ટ જ જોઈએ કે ગિવન ડેટામાં આપણને આપેલું છે કે ડબલ્યુ આપણને આપેલો છે 350 ટન, ઠીક છે। પછી આપણને ઈટા એટલે કે કાર્યક્ષમતાની કિંમત આપેલી છે 72%, જી આપણને આપેલો છે 10%, જી એટલે કે પરિભ્રમણશીલ જડત્વ। પછી આપણને આપેલું છે આર, સ્મોલ આર, તો સ્મોલ આર એટલે શું આપેલું છે 45 ન્યૂટન પર ટન, એટલે કે ટ્રેક્ટિવનો અવરોધ આપેલો છે। પછી આપણને બીટા એટલે કે બ્રેકિંગનો વેગમંદન આપેલો છે 2.5 કિલોમીટર પર કલાક પર સેકન્ડ। પછી આપણને આલ્ફા આપેલો છે 30 સેકન્ડ માટે, કેટલો આપેલો છે આલ્ફા એટલે કે પ્રવેગ 1.5 કિલોમીટર પર કલાક પર સેકન્ડ, અને T1 છે આપણો 30 સેકન્ડ, T2 છે 40 સેકન્ડ, અને T3 આપણને આપેલો છે 30 સેકન્ડ, ઠીક છે। તો આપણે સરળ ગતિ સમય વક્ર જે આપણે આગળ જોઈ ગયેલા તેની વિશે ડિસ્કસ કરેલું તે આખો વક્ર સેમ ટુ સેમ અહીંયા એઝ ઇટ ઇઝ ડ્રો કરી તેની બધી કિંમત અંદર મૂકી અને આપણે તેના જે ઇક્વેશન ફાઇન્ડ કરેલા તે પરથી આપણે વિશિષ્ટ શક્તિ પ્રદાનની કિંમત મેળવવાની છે, ઠીક છે। તો સૌપ્રથમ આપણે VMની કિંમત મેળવી લઈએ। VM એટલે કે મહત્તમ ગતિ, મહત્તમ ગતિનું ઇક્વેશન છે આલ્ફા T1। તો આપણને મહત્તમ ગતિ મળે છે 45 કિલોમીટર પર કલાક। બીજું આપણે શોધી લઈએ કે કોસ્ટિંગ દરમિયાન વેગમંદનનું બળ। તો આગળ જે આપણે સરળ ગતિ સમય વક્ર માટે વિશિષ્ટ શક્તિ પ્રદાન અને વિશિષ્ટ શક્તિ વપરાશ માટેના જે ઇક્વેશન મેળવેલા તે તમારે યાદ કરીને આની અંદર મૂકવાના છે અને કિંમત મેળવવાની છે। તો તેની અંદર આપણે બળની બી પણ જરૂર પડશે, એટલે FB આપણે શોધી કાઢીએ કે WR પ્લસ 98.1 WG, તો બધાની કિંમત આપણને આપેલી છે। તો FB એટલે કે વેગમંદનનું દળ આપણને મળે છે 143.1 W ન્યૂટન મીટર, ઠીક છે। તો જે સમય ગતિવક્ર સમય આપેલો છે તેની પરથી FBનું બીજું ઇક્વેશન મળે છે કે FB બરાબર 277.8 WE બીટા C, ઠીક છે। તો આ ઇક્વેશન પરથી આપણે શું મેળવીશું, FB આપણને મળી ગયો છે। તો હવે આની અંદર બધી કિંમત આપેલી છે, ઓનલી બીટા સીની કિંમત આપેલી નથી, તો બીટા સીને આપણે કરતાં બનાવી લઈશું, ઠીક છે। બીટા સીને કરતાં બનાવીને જે કિંમત અંશ છેદમાં જાય એ રીતે લખી અને પછી આપણને બીટા સીની કિંમત મળે છે 0.41 કિલોમીટર પર કલાક પર સેકન્ડ। બીજું કે આપણે V2 એટલે કે V2નું ઇક્વેશન શું બનશે, ફિગરમાં જોઈને તમારે કહેવાનું છે કે V2નું ઇક્વેશન, V2 આપણને ક્યાં આપેલો છે, V2 આપણને કઈ જગ્યાએ આપેલો છે, અહીંયા આપણને V2 આપેલો છે। તો V2 જે જગ્યાએ આપેલો છે એ પરથી આપણે V2નું ઇક્વેશન બનાવીશું, તો થાય છે VM માઇનસ બીટા સી, એટલે કે અહીંયા જે બને છે તે બીટા સી ઇન્ટુ આ જે T3 છે તે થશે, ઓકે। તો આપણને V2નું ઇક્વેશન મળે છે VM માઇનસ બીટા સી ઇન્ટુ 3, તો આપણને V2ની કિંમત મળે છે 32.7। એ પરથી આપણે T4 શોધી શકીએ, કેમ T4 આપણે શોધી શકીએ, કારણ કે તે અહીંયા આપેલો છે એટલા માટે। તો આપણને T4ની કિંમત શોધવા માટે T4 બરાબર V2 ભાગ્યા બીટા, તો આપણને T4 મળે છે 13 સેકન્ડ।
पछी आपणे जरूर पड़शे प्रवेश समयगाळा दरमियान कापेलू अंतर एटले के डीए, तो तेनुं इक्वेशन छे 1/2 वीएम टी वन / 3600, तो डीए आपणने मळे छे 0.1875। ए प्रमाणे आपणे मुक्त दौड़ना समय माटे कापेलू अंतर, कोस्टिंग समय माटे कापेलू अंतर अने ब्रेकिंग माटे समय माटे कापेलू अंतर ए बधा आपणे मेळवाना छे। अने टोटल आपणे मळे छे ट्रेने कापेलू कुल अंतर डी बराबर आपणने केटलू मळे छे, टोटल 1.07 किलोमीटर। तो मित्रों डीनी किंमत आपणने मळी, तो ए परथी आपणे डी वन शोधी शकीए। कई रीते डी वन शोधी शकीए आपणे, कि डी वन बराबर डी ए प्लस શું લેવાનું છે, ડી વન બરાબર ડી એ પ્લસ મુક્ત દોડનો સમય, એટલે આપણને ડી વન મળે છે 0.6875 કિલોમીટર। તમને જો ડાયરેક્ટ તમે સમજશો આજે વિડીયો જોઈને, તો તમને જરા ઓછો ખ્યાલ આવશે। આ વિડીયો જોતા જોતા તમારે બુકમાં પણ થોડું જોતા રહેવાનું છે, એટલે તમને કમ્પ્લીટ ખ્યાલ આવે, ઠીક છે। તો મિત્રો વિશિષ્ટ શક્તિ પ્રદાનનું આપણું ઇક્વેશન છે 0.0172 × Vm² / D / WeW = 27.54 · D1/D = 0.2778 R · D1/D, ઠીક છે। તો બધાની કિંમત તમારે એડ કરવાની છે, એ પરથી તમને વિશિષ્ટ શક્તિ પ્રદાનની કિંમત મળશે 47.9 વોટ કલાક પર ટન પર કિલોમીટર। તો લાસ્ટમાં આપણને ફાઇન કરવાનું કહેલો છે વિશિષ્ટ શક્તિ વપરાશ। તો તમને ઇક્વેશન ખબર છે કે વિશિષ્ટ શક્તિ વપરાશ બરાબર વિશિષ્ટ શક્તિ પ્રદાન / કાર્યક્ષમતા। તો કાર્યક્ષમતા આપણને ઈટા બરાબર આપેલી હતી 72, તો આપણે તે પર્સન્ટેજમાં આપેલી છે 72%, તો તેને આપણે, તો મિત્રો ઈટાની કિંમત આપણને આપેલી હતી કે 72%, એ પરથી આપણે 72 × 100, તો 0.72 આપણને કાર્યક્ષમતા મળે છે। તો વિશિષ્ટ શક્તિ વપરાશની આપણને ફાઇનલ કિંમત મળી જાય છે 66.527 વોટ કલાક પર ટન પર કિલોમીટર, ઠીક છે। બહુ ઇઝી એક્ઝામ્પલ છે, તમે ધ્યાનથી ખ્યાલ અંદર ધ્યાન રાખીને ગણશો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવી જશે, ઠીક છે। એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ જે મે જૂનમાં પૂછાઈ ગયેલો છે। તો આપણને કિંમત આપેલી છે, એ પરથી આપણે ગીવન ડેટા લખી દઈએ કે ડબલ્યુ આપણને આપેલો છે 200 ટન, મોટરોની સંખ્યા કેટલી છે, મોટર કોચમાં 4 મોટરો છે એટલે 4, દરેક મોટરે ઉત્પન્ન કરેલો ટોર્ક કેટલો છે, 6000 ન્યૂટન મીટર, વીએમ એટલે કે મહત્તમ ગતિ આપણને આપેલી છે 50 કિલોમીટર, ઠીક છે। બીજું આપણને જી આપેલો છે 30/1000, એવી રીતે જેમમાં આપેલો છે, ગુણોત્તરમાં આપેલો છે, શેમાં, ગુણોત્તરમાં। તો 30/1000 એ પરથી તમે 30 × 1000 / 1000 એટલે કે તમને કેટલો મળે છે, જી 3%। બીજું આપણને ઈટા એટલે કાર્યક્ષમતાની કિંમત આપેલી છે 90%, ગેમા આપેલો છે 4 આપેલો છે, ગેમા એટલે કે શું છે, તે ગિયરનો ગુણોત્તર છે, ઠીક છે। ટી આપણને આપેલો છે 6000 ન્યૂટન પર મીટર, એ આપણે આગળ જોયું। ડીની કિંમત આપેલી છે 2 સ્ટેશન વચ્ચેનું અંતરવાળી 45 સેન્ટીમીટર, ડી સોરી અંતર નથી તે વ્યાસ આપેલો છે, ડી બરાબર 45 સેન્ટીમીટર, અને આર આપણને આપેલો છે 22.5, ઠીક છે। તો આપણે એફટીનું ઇક્વેશન આપણને ખબર છે કે આ જે કિંમતો આપેલી છે એની પરથી કે એફટી બરાબર 2 ઇટા / 40 V/D, તો આપણને એફટીની કિંમત મળી જાય છે। તો એફટીની કિંમત આપણને મળી જાય છે, તો એફટીનું ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ કે કયું છે, 278.8 WE × α + WR + 98.1 R × G। તો આની અંદર આપણને બધી જ કિંમતો આપેલી છે, ઓનલી આલ્ફાની કિંમત નથી આપેલી, તો તે આપણે ફાઇન કરી શકીએ છીએ। તો મિત્રો તે પરથી આપણને આલ્ફા મળે છે 5.156 કિલોમીટર પર કલાક પર સેકન્ડ, તો તેની પરથી આપણે ટી શોધી શકીએ। તો ટી આપણને મળે છે Vm / α, તો વીએમની કિંમત આપણને આપેલી છે 50/5.156, તો આપણને ટીની કિંમત મળે છે 9.79, એટલે આપણે તેને 9.7 સેકન્ડ લખી શકીએ।
तो आपने बधी किंमत आपेली हती अने आपने खाली समय शोधवानुं कहेलुं हतुं तो आपने समयनी किंमत मळी गई। ठीक छे, तो मित्रों आजे आपणुं आ चेप्टर पूरुं थाय छे। तो आखा चेप्टरनो जे बेज छे, जे थोड़ू नानू एवं डिस्कशन है बेजिक आपणे जोई लईए। बुकनी अंदर पण आपेलू छे के तमे आगळ शुं भणी गया तेनी समरी आपेली छे। तो सौ प्रथम आपणे वात करेली के बे स्टेशनों वच्चेनो ट्रेने चालेला अंतर माटे गाड़ीनी गति दर कलाके किलोमीटर में वाय धरी पर अने दौड़ना समय ने सेकंड में एक्स धरी पर लई जे ग्राफ दौरवामां आवे छे तेने आपणे कहेलू गति समय वक्र। ठीक छे, ते आपणो फर्स्ट टॉपिक हतो आ चेप्टर नंबर टूनी अंदर। बीजू आपणे जोयेलू के अलग अलग समयगाड़ाओ होय छे गति समय वक्रमा, जेम के प्रवेग, एक सरखी गति, पछी कोस्टिंग, ब्रेकिंग वेग मंदन। ठीक छे, ए प्रकारना समयगाड़ाओ होय छे। बीजू आपणे ट्रेननी सर्विस विशे वात करेली, तो कई कई हती? मेन लाइन सर्विस, सब अर्बन सर्विस एट्ले कि उपनगरीय, अर्बन सर्विस एट्ले कि शहरी सर्विस। ठीक है, पची आप जोयेलू के सरल बनावेल गति समय वक्र जे समलंबाकार अने चतुर्भुज आकारना होय छे तो तेनी अंदर आपणे गणतरी करीने अंदर इक्वेशन मेळवीने आपणे गति समय वक्र विशे माहिती मेळवेली। ठीक छे, बीजू के समलंबाकारे मेन लाइन सर्विस माटेनो गति समय वक्र छे, तेमां गति वक्र दौड़ अने कोस्टिंग समयगाड़ाने अचळ गति समयगाड़ामां फेरवामां आवेला होय छे। बीजू आपणे चतुर्भुज गति समय गति वक्र विशे वात करेली, तेनी अंदर आपणे इक्वेशन मेळवेला महत्तम गति, सरेराश गति, नियत गति। ठीक छे, बीजू के ट्रेननी नियत गति पर असर करता परिबळोनी वात करेली, तो कया कया परिबळो हता? महत्तम गति, ट्रेने कापेलू अंतर, प्रवेग अल्फा, ब्रेकिंग वेग मंदन बीटा, अने रोकाणनो समय टीएस। ठीक छे, ए पछी आपणे तेना अलग अलग परिबळोना विषे डिटेलमां माहिती मेळवेली। पछी आपणे शुं वात करेली के गति समय वक्रना आकार पर जे परिबळो असर करे छे तेने परथी आपणे ट्रेक्टिव बळनुं इक्वेशन मेळवेलू ईटी बराबर। ठीक छे, सेना बराबर ट्रेक्टिव वर्ड नू इक्वेशन मेळवेलू, सॉरी एफटी बराबर आ बधा इक्वेशन आपेला छे। पछी आपणे लास्ट में जो वात करेली के विशिष्ट शक्ति प्रदान अने विशिष्ट शक्ति वपराश विशे, तो विशिष्ट शक्ति वपराश नू इक्वेशन हतुं ई जीरो भाग्या ईटा, तेनी अंदर ई जीरो शुं छे? विशिष्ट शक्ति प्रदान अने ईटा छे ते ट्रांसमिशन अथवा मोटरनी कार्यक्षमता, तो तेनी अंदर कया परिबळो असर करे छे ते आपणे जोई लीधेलू। तेनी परथी आपणे स्पर्शाकर्षणनो अंचળાંક છે એ બધા વિશે વાત કરેલી, અમુક જે એના પદો છે તેની વિશે બરાબર છે। પછી આપણે ટ્રેક્ટિવ બળને મહત્તમ ગતિને તેના જે પરિબળો તેના જે પદો છે તેની વિશે આપણે માહિતી મેળવી લીધેલી, અને લાસ્ટમાં આપણે ડિસ્કશન કર્યું એક્ઝામ્પલ વિશે। तो मित्रों आ चेप्टरनी अंदर थी बे के त्रण सॉरी आपणे चार पांच एक्जाम्पल विशे डिस्कशन करी लीधुं छे, ते पूछायेला छे एटला माटे बीजा बहु बधा एक्जाम्पल बुक में आपेला छे ते तमे गणी शको छो। जीटीयू में एक एक्जाम्पल तो कम्पलसरी ज आ चेप्टर में पूछाय छे एटले आपणे ते करवुं जरूरी छे, कारण के एक्जाम्पल जो साचो होय तो तेना आपणने बेठा मार्क्स मळी रहेता होय छे एटला माटे। तो आ चेप्टर आपणुं पूरुं थाय छे, तो तमने एक बे दिवसनी अंदर असाइनमेंट मळी जशे जे मोस्ट आईएमपी क्वेश्चन छे ते बधा ज। ठीक छे, तो तमे चेप्टर नंबर टू आखू कम्प्लीट तैयार करी लेजो थोड़ा समयनी अंदर, एवी हूँ आशा राखू छूँ। ठीक छे, थैंक यू।